હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. તો ચાલો ધોરણ પહેલો વિષય હિન્દી આપણે કમ વાળો કક્કો શીખવાનું છે. હવે આપણે કક્કા ઘણા બધા શીખ્યા, આ 11મો કક્કો છે. તો ચાલો એટલે કક્કો તો બધાને આવડી જ ગયો હોય. આને કેવા છે? ગોની માથે મીંડો કમ. આ તો કક્કો આપણે બાલમંદિરમાં જોર જોરથી બોલતા પણ હતા. તો આ કક્કો તો બધાને આવડે. ગોની માથે મીંડો કમ, ગોની માથે મીંડો કમ, ગોની માથે મીંડો ઘ, ચની માથે મીંડો ચ. બરાબર ને? ચાલો તમે પણ કક્કો લખતા જાઓ, માથે મીંડો કમતા જાઓ. હિન્દીની માત્રા કરવાની ભૂલતા નહીં. જમ માત્રા પહેલા કરવાની, પછી અક્ષર કરવાનો. હવે તમને ખબર પડી ગઈ હોવું જોઈએ કે કેટલો ઘીટો કરશું તો અક્ષર સમાઈ જશે. ટની માથે મીંડો ટમ, ટની માથે મીંડો ઠમ, ડની માથે મીંડો ડમ, ડની માથે મીંડો ઢમ. પછી હણને માથે મીંડો કરો, તલવારને તો કરો, માથે મીંડો કરો, તને માથે મીંડો તમ. પછી ધને માથે મીંડો થમ, ધને માથે મીંડો ડમ, ધને માથે મીંડો. પછી ન કરો, માથે મીંડો કરો, ક કરો, માથે મીંડો કરો. હિન્દીની માત્રા કરવાની બોલવાની નથી. ફાનસનો ક આવો કરવાનો છે. બ કરો, માથે મીંડો કરો, ભ કરો, માથે મીંડો કરો, લીટો કરો, માત્રા કરો, જો માથે લીટો, મ કરો, માથે મીંડો કરો, ય કરો, યમ, રમ, લની માથે મીંડો લમ, વને માથે મીંડો વમ, શને માથે મીંડો શમ. પછી શ ફાટ્યો, શ માથે મીંડો શમ, શને માથે મીંડો શમ. પછી વને માથે મીંડો હમ. શ કરો ક્ષત્રિયનો, માથે મીંડો કરો, મીના કરો, માથે મીંડો કરો, ત્રિશુલનો ત્ર કરો, હિન્દીનો માથે મીંડો કરો. કક્કો તમને પાકે પાકો બધાને આવડી ગયો હોવો જોઈએ. હવે બરાબર આ તો કમ વાળો કક્કો. હવે તમારે હોમવર્કની અંદર કની આગળ બે મીંડા કમા વાળો કક્કો લખો અને બોલો. જો કમ કની આગળ બે મીંડા કમા, કની આગળ બે મીંડા કમા, ગની આગળ બે મીંડા કમા. આવો કક્કો છે ઈ તમારે તમારી રફ નોટમાં લખવાનો, પછી તમે જો પાકું બુક બનાવી હોય તો એમાં લખવાનો. તો આ કક્કો તમારે હોમવર્કમાં લખવાનો અને બોલતું પણ જવાનું ઉચ્ચારો. બરાબર? તો આ કક્કો તમે તમારી જાતે કરી લેજો. અહીંયા આપણે 12 કક્કા થઈ ગયા. આ છેલ્લા કક્કો તો હવે આવડે ને બધાને કે ભાઈ આ કેટલા બધા કક્કા આવી રીતના શીખાય. તો આ કક્કામાં આવી નિશાની છે. તો હવે આ કક્કો મારે મારી જાતે મારી મેળાએ ચોપડીમાં કક્કો ભલે તમે જોવો, કદાચ અક્ષર ભૂલી જાઓ તો જોવો તો વાંધો નહીં, પણ નિશાની બધામાં એક સરખી જ કરજો. અને આગળ મેં મીંડા વાળો કક્કો તમારે લખવાનો છે તમારી બુક ની અંદર અને બોલવાનો પણ છે, અને અક્ષર સુંદર કરવાના, હિન્દીની માત્રા કરવાની ભૂલશો નહીં. બરાબર? તો અહીંયા 12 કક્કા પૂરા થયા. અને હવે હું તમને બારાક્ષરીની લાઈન પણ શીખવાડીશ, ફક્ત 5 લાઈન શીખવાડીશ, જેથી કરીને આગળની લાઈન તમારે તમારી જાતે કરવાની રહેશે. આના પછીના લેક્ચરમાં આપણે એ શીખીશું. અસ્તુ.